માકાણેનો પ્રસિદ્ધ અને ધાર્મિક નાગા બાવાનો મેળો યોજાશે કે નહીં તે બાબતે અસમંજસ ઊભી થઈ છે નગરપાલિકા દ્વારા આ મેળાની જાહેર હરાજી કરવામાં આવી હતી જેમાં જય ગોપાલ ટ્રેડિંગ નામની પેઢીએ 18 લાખમાં આ મેળો ખરીદી કર્યો છે જો કે અંતિમ દિવસે પણ રકમ જમા કરાવવામાં ન આવતા પરંપરાગત રીતે યોજાતા મેળાની પરંપરા તૂટશે અને મેળો યોજાશે કે નહીં તેવા સવાલો ઊભા થયા છે વાંકાનેરનો સુપ્રસિદ્ધ નાગાબાવાના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ મેળો વર્ષોથી વાંકાનેરમાં યોજાય છે અને એક ધાર્મિક મહત્ત્વ ધરાવતો આ મેળો છે પરંતુ આ વર્ષે હરરાજીના કારણે આ મેળો હવે યોજાશે કે નહીં તેવા સવાલો ઊભા થયા છે કારણ કે હરરાજી થયા બાદ ગોપાલ ટ્રેડિંગ કંપ નામની કંપનીએ અઢાર લાખ રૂપિયામાં મેળો ખરીદી કરેલો હતો પરંતુ હજી સુધી અંતિમ દિવસ બાદ પણ હજી આ રકમ જમા ન કરાવતા હવે નગરપાલિકા તંત્ર પણ મુંઝવણમાં આવ્યું છે અને આ મેળો સર્જાશે કે કેમ તેવા સવાલો ઊભા થયા છે ત્યારે આપ જોઈ શકો છો આ આ જે મે મેળાનું મેદાન છે વાંકાનેરનો નાગાબહેવાનો મેળો જે સ્થળે યોજાય છે તે સુમસામ ભાષે જે હજી સુધી અહીંયા કોઈ તૈયારી કરવામાં આવી નથી કારણ કે આ મેળો સ યોજાશે કે કેમ તેવા સવાલો ઊભા થયા છે કારણ કે નગરપાલિકા તંત્ર દ્વારા હરાજી કરવામાં આવી હતી જેમાં ગોપાલ ટ્રેડિંગ નામની પેઢીએ અઢાર લાખમાં મેળો ખરીદી કર્યો હતો પણ પરંતુ ન નગરપાલિકાના અંતિમ દિવસે અંતિમ સમયે પણ હજી આ રકમ જમા કરવામાં ન આવતા હવે નગરપાલિકા તંત્ર પણ મૂંઝાયું છે કે હવે આ મેળાનું શું કરવું કારણ કે હજી સુધી ગોપાલ ટ્રેડિંગ નામની કંપનીએ અઢાર લાખની રકમ બોલીમાં બોલા બાદ હજી સુધી રકમ જમા કરાવી નથી ત્યારે હવે સવાલો ઊભા થયા છે કે મેળો યોજાશે કે કેમ ત્યારે ખાસ કરીને લોકોના લોકો માટે એક મજાક રૂપ આ આ જે હરાજી હતી તે બની હતી અને અઢાર લાખમાં મેળો ખરીદી કર્યા બાદ રકમ જમા ન થતાં અનેક તર્ક વિતર્કો ઊભા થયા છે અને નગરપાલિકા તંત્રની પણ જાણે કે આ હરાજી જેને મેળો મેળો ખરીદી કર્યો છે તેને નગરપાલિકા તંત્રની પણ જાણે કે મજાક કરી છે તેવો માહોલ સર્જાયો છે કારણ કે સાડા ત્રણ લાખની બીજી ઓલી બાદ સીધું અઢાર લાખમાં ગોપાલ ટ્રેડિંગ દ્વારા મેળો ખરીદી કરવામાં આવ્યો હતો પરંતુ અંતિમ તારીખને અંતિમ સુધી હજી એક પણ રૂપિયો જમા ન કરાવતા નગરપાલિકા તંત્ર પણ મુંજાયું છે ત્યારે આ હવે ખાસ કરીને એવા સવાલો ઊભા થયા છે કે વાંકાનેરનો આ સુપ્રસિદ્ધ મેળો એની પરંપરા તૂટશે કે કેમ અને અઢાર લાખની બોલી બોલાવ્યા બાદ આ હરાજી વાંકાનેરના શહેરીજનો માટે અને નગરપાલિકા તંત્ર માટે જાણે કે મજાકરૂપ બની ગઈ છે અઢાર લાખની બોલી બાદ જય ગોપાલ ટ્રેડિંગ દ્વારા એક પણ રૂપિયો જમા ન કરાવતા હવે સવાલો ઊભા થયા છે પણ હવે આ નિયમો આને લાગુ પડશે અને તેની સામે કોઈ કાયદાકીય પગલાં લેવાશે કે નહીં તેવા સવાલો ઊભા થયા છે કેતન ભટ્ટી મંતવ્ય ન્યૂઝ વાંકાનેર